जय माताजी। मित्रों, रूबी किचन क्वीन में तमारू स्वागत छे। तो आज आपणे बनावीशुं दिवाळी स्पेशल जीरा पूरी नी रेसिपी। तो आ पूरी एकदम क्रिस्पी अने पतली बनीने तैयार थाय छे अने आजे आपणे एकदम सरळ रीते बनावीने तैयार करीशुं। एटले जे पहेली वखत बनावता हशे तेमनी पूरी पण एकदम सरस बनीने तैयार थशे। तो जो तमने मारी रेसिपी गमती होय तो वीडियो ने एक लाइक अने वधुमां वधु वीडियो ने शेर करजो। अने नवा होय अने हजु सुधी मारी चेनल ने सब्सक्राइब ना करी होय तो सौथी पहला मारी चेनल ने सब्सक्राइब करी देजो, एटले रोजे नवा वीडियो नी नोटिफिकेशन तमने मळी रहे। तो चालो आपणे बनावीए दिवाळी स्पेशल जीरापुरी नी रेसिपी। तो जीरापुरी बनावानुं शरू करीशुं। तो सौथी पहला मैं 2 कप जेटलो मैदानो लोट लई लीधो छे। तो आ पूरी मैदाना लोटनी अंदर खूब सरस लागे छे। हवे आपणे स्वाद अनुसार मीठू एड करीशुं। 1 टेबलस्पून जीरु एड करीशुं अने 3 થી 4 ટેબલસ્પૂન આપણે તેલ એડ કરીશું। તેલ આપણે મુઠ્ઠી પડતું લેવાનું છે એટલે આપણી પૂરી એકદમ સરસ મોમાં મુક્તાની સાથે ઓગળી જાય એવી બનીને તૈયાર થાય। હવે આપણે બધું સારી રીતે મિક્સ કરીશું। દિવાળી આવે એટલે અલગ અલગ નાસ્તાઓ, મીઠાઈઓ, ફરસાણ, ચેવડાઓ અને મુખવાસ તો બનતા જ હોય છે અને એમાં આ રીતના દરેકના ઘરમાં દિવાળી પર પૂરી તો બનતી જ હોય છે। આ પૂરી ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। આ પૂરી તો તહેવાર વગર પણ તમે બનાવીને ખાઈ શકો છો અને જે લોકોને ચા સાથે નાસ્તો ખાવાની ટેવ હોય તે આ રીતના પૂરી બનાવીને રાખી દે છે ડબ્બો ભરીને। તો આ પૂરી 1 થી 2 મહિના સુધી એકદમ સરસ રહે છે। તો અહીંયા આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે। આ રીતના તમે જોઈ શકો છો સરસ મુઠ્ઠી પડતું મોઈ લીધું છે। તો આપણી પૂરી એકદમ સરસ ફરસી બનીને તૈયાર થાય તેની માટે આપણે 2 ટેબલસ્પૂન જેટલો રવો એડ કરીશું। રવો એડ કરવાથી તમારી પૂરી એકદમ સરસ ક્રિસ્પી અને ફરસી બનીને તૈયાર થશે। બધું સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે થોડું થોડું પાણી નાખીને એકદમ સરસ આપણે લોટ બાંધી લઈશું। તો આ લોટ તમારે વધારે ઢીલો નથી બાંધવાનો અને વધારે કઠણ પણ નથી બાંધવાનું। સોફ્ટ મીડિયમ આપણે બાંધીશું લોટ। આ રીતના આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધવાનો છે। એકી સાથે તમારે પાણી એડ નથી કરી દેવાનું। તો અહીંયા આપણો લોટ એકદમ સરસ બંધાઈને તૈયાર થઈ ગયો છે। અત્યારે આપણે આ રીતનો લોટ રાખવાનો છે કારણ કે આપણે તેની અંદર રવો એડ કર્યો છે એટલે આપણે 10 મિનિટ માટે લોટને રેસ્ટ આપીશું એટલે તે થોડો કઠણ થઈ જશે। હવે આપણે ઢાંકીને 10 મિનિટ માટે લોટને રેસ્ટ આપીશું। તો 10 મિનિટ પછી આપણો લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે। હવે આપણે તેની ઉપર 1/2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું। તમે આ પૂરીની અંદર ઘીનું પણ મોણ લઈ શકો છો પણ અત્યારે આપણે તેલનું મોણ લીધું છે। લોટને આપણે એકદમ સારી રીતે સ્મૂથ કરી લઈશું। રવો એડ કર્યો છે એટલે આપણો લોટ એકદમ પરફેક્ટ બંધાઈને તૈયાર થયો છે। હવે આપણો લોટ એકદમ સરસ સ્મૂથ કરી લીધો છે। નાની નાની સાઈઝના લુવા કરી લઈશું। તો અહીંયા આપણે આ રીતના બધા જ પૂરીના લુવા બનાવીને તૈયાર કરી લઈશું। તો અહીંયા આપણા પૂરી માટીના બધા જ લુવા બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે પૂરી વણી લઈશું। તો આપણે એક લુવો લઈ લઈશું અને એકદમ સરસ આપણે પાતળી પૂરી વણવાની છે તો જ એકદમ સરસ તમારી ક્રિસ્પી આ પૂરી બનીને તૈયાર થશે। જો તમે આ રીતના ના વણી શકો તો તમે કોરો લોટ પણ લઈ શકો છો। અહીંયા હું કોરા લોટ વગર જ આ પૂરીને વણી રહી છું। તો આપણી પૂરી એકદમ સરસ વણાઈને તૈયાર છે તો તમે જોઈ શકો છો આ રીતના એકદમ સરસ આપણે પતલી પૂરી વણીને તૈયાર કરી છે। હવે આપણે ચપ્પાના મદદથી પૂરીની ઉપર આ રીતના થોડા થોડા કટ લગાવી લઈશું એટલે પૂરી ફૂલે નહીં અને એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થાય। એકદમ સરસ આપણી પટલી પૂરી બનીને તૈયાર છે। હવે આપણે આ પૂરીને એક આ રીતના કોઈ પણ ટ્રે હોય તેની અંદર આપણે રાખીશું। આ પૂરી તમારે એક સાથે વણીને પછી તળવાની છે તો અહીંયા આપણે આ રીતના બધી જ પૂરી વણીને તૈયાર કરી લઈશું। તો અહીંયા આપણે બધી જ પૂરી બનાવીને તૈયાર કરી લીધી છે અને આ રીતના તમારે પૂરીને 10-1 મિનિટ માટે સરસ સૂકવી લેવાની છે અને પછી જ આપણે પૂરીને તળવાની છે। તો અહીંયા મેં 10 મિનિટ માટે પૂરીને સરસ સૂકવી લીધી છે તો હવે આપણે 1-1 કરીને બધી જ પૂરીને તળી લઈશું। તો અહીંયા આપણું ગેસ ઉપર એકદમ સરસ તેલ થઈ ગયું છે તો હવે આપણે 1-1 કરીને પૂરીને તળવા માટે મૂકીશું। તો અત્યારે મેં મોટી સાઈઝમાં પૂરી બનાવી છે એટલે આપણે 1-1 પૂરી તળીશું। તમે જો નાની સાઈઝમાં પૂરી બનાવી હોય તો તમે 2-3 પૂરી તળી શકો છો।
તેલ તમારે એકદમ સરસ ગરમ કરી લેવાનું છે અને પછી પૂરીને તળવા માટે નાખવાની છે, એટલે તમારી પૂરીની અંદર તેલ પણ નહીં ભરાને એકદમ સરસ તમારી પૂરી ક્રિસ્પી તળાઈને તૈયાર થશે. તો અહીંયા આપણી પૂરી ઉપર એકદમ સરસ આ રીતના આછો કલર આવી જાય એટલે આપણે પૂરીને કાઢી લઈશું. અત્યારે જ આપણે આ બધું જ તેલ નિતારી લેવાનું છે અને એ જ રીતના આપણે આ બીજી પૂરી પણ તળી લઈશું. તો ફટાફટ આપણી આ પૂરી તળાઈને તૈયાર થઈ જાય છે. તો આ રીતના તમે ક્રિસ્પી જીરાપુરી બનાવશો તો ફટાફટ તમારી ઢગલા બંધ જીરાપુરી બનીને તૈયાર થઈ જાય છે. તો અહીંયા આપણી આ બીજી પૂરી પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આ જ રીતના બધી જ પૂરીને તળીને તૈયાર કરી લઈશું. તો અહીંયા આપણી આટલી પૂરી બનીને તૈયાર થઈ છે અને પૂરીને તળાતા 10-12 જ મિનિટ જેટલો સમય થયો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ક્રિસ્પી અને પતલી જીરાપુરી બનીને તૈયાર થઈ છે. આ રીતના એકદમ સરસ તમારે છૂટી છૂટી કરીને ઠંડી કરી લેવાની છે અને પછી તમે આ પૂરીને એરટાઈટ ડબ્બામાં ભરીને 1-2 મહિના સુધી ખાશો તો પણ આ પૂરી એકદમ એવી ને એવી રહેશે. તો અહીંયા આપણે એક પૂરીને તોડીને પણ જોઈશું. તમને અવાજથી જ ખબર પડશે કે એકદમ સરસ ક્રિસ્પી અને ફરસી આપણી આ પૂરી બનીને તૈયાર થઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ભૂકો થઈ જાય છે અને આ પૂરી તમે ચા સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવી જશે. તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે જીરાપુરી ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ જીરાપુરીની રેસીપી કેવી લાગી. જો તમને આ જીરાપુરીની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે. તો અત્યારે બાય બાય.